नमस्कार विद्यार्थी मित्रों, अहीं आपणे धोरण 9 विषय संस्कृत पाठ 18 बिलस्यवाणी न कदापि मे श्रुता। बिल नो अर्थ थाय गुफा, बीजो अर्थ थाय दर। बिलस्यवाणी एटले के गुफानी वाणी, एटले के गुफाने बोलती न कदापि मे श्रुता, मैं क्यारेय सांभळी नथी, मारा जीवन में क्यारेय मैं गुफा ने बोलती सांभळी नथी। बराबर, आ पाठ जेमाथी लेवामां आव्यो तेने आपणे प्रस्तावना में जोईए तो कि संस्कृत साहित्यनी अनुपम कृति के जेनी उपमा न अपाय एवी कृति अने विश्वभर में जे जाणीती छे एवो पंचतंत्र नामनो ग्रंथ। बराबर, पंचतंत्र अने हितोपदेश, बराबर, खूब बे मोटा ग्रंथों छे एमां पंचतंत्र अने हितोपदेश विष्णु शर्मा अने नारायण पंडित तेमना लेखक छे। तमे दसमा धोरणमां आवो एटले बीजो पाठ, बराबर, पहेलो काव्य अने बीजो पाठ पण आमांथी लेवामां आवेलो छे। आगळ आपणे पाठ भणी गया चातक शिशु, ते पण आ हितोपदेश पंचतंत्रमांथी लेवामां आव्यो हतो। आपणे जे आ बिलस्यवाणी ते पंचतंत्रमांथी लेवामां आवेलो छे। पंचतंत्रना कर्ता विष्णु शर्मा छे, तेमने आ पंचतंत्र नामनो वार्तानो ग्रंथ लखेलो छे। तेमने शा माटे लख्यो तो कि अमर शक्ति नामनो एक राजा हतो अने तेमना पुत्रोने मात्र 6 महीनामां, बराबर, एमने 6 महीना ज्ञान आपवानुं अने तेमने राजनीतिमां निपुण बनावाना, आवी शरत छे ए अमर शक्ति नामना राजाए मूकेली। अने आ पड़कारने विष्णु शर्माए स्वीकार्यो, तेमने एमना जे राजकुमारो हता तेमने 6 महीना सुधी दररोज एक वार्ता कही अने एक बोध आपे। आवी रीते एम कहेवाय के अमर शक्ति नामना राजाने 6 महीनाना एमना संतानोने 6 महीनामां राजनीतिमां पारंगत बनाव्या माटे आ ग्रंथ ए ज्ञाननું શ્રેષ્ઠ સાધન છે। તેમાં પંચતંત્ર, બરાબર, એટલે કે 5 પ્રકરણ એવો અર્થ થાય, મિત્ર ભેદ, મિત્ર પ્રાપ્તિ, કાકો મુખ્યમ, લબ્ધ પ્રનાશ ને અપરિક્ષિત કારકમ, એમ કુલ 5 તંત્ર એટલે કે 5 વિભાગ છે। દરેક વિભાગની શરૂઆતમાં કથા માંડણી કરાય છે, એટલે કથા શરૂ કરાય છે, પછી પેટા કથા, એમાંની અન્ય કથા ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં બનેલી છે, નાની સરસ પ્રાણી કથાઓનો અદ્ભુત સંકલ્પ। બીજું કે આ પંચતંત્રના જે વાર્તાઓ છે એના પાત્રો જો કોઈ હોય તો એ પ્રાણી અને પંખીઓ છે, એટલે આપણને પ્રાણી અને પંખી દ્વારા માણસનું બુદ્ધિ ચાતુર્ય વધે તેનો ખ્યાલ આવે છે। આમ પ્રતિકૂળ સંજોગોમાં આ બંને પક્ષો પ્રાણી પંખીઓ દ્વારા આપણને બોધ વાર્તા આપેલી છે। હવે આપણે જોઈએ આપણે જે ભણવાનો છે તે પાઠ બિલસ્યવાણી ન કદાપિ મે શ્રુતા, એક વાર્તા છે। જુઓ ચિત્રમાં આપ્યું કે ખરણખર નામનો શિયાળો હોય, દતિપુછ નામનો શિયાળો અને ખરણખર નામનો એક સિંહ હોય। સિંહ છે એ શિકાર કરવા માટે નીકળે, આખો દિવસ પસાર થાય પણ એને કોઈ શિકાર મળતો નથી। અંતે આ સિંહ એવું વિચારે કે નજીકમાં એક ગુફા છે, એમાં સંતાઈને રહો, જે કોઈની આ ગુફા હોય તે રાત્રે આવશે અને મારું ભોજન બનશે। આમ વિચારી સિંહ સંતાઈને ગુફામાં ચાલ્યો ગયો। એ ગુફા દધીપુછ નામના શિયાળની હતી। શિયાળ ત્યાં આવ્યો રાત્રે ગુફામાં, પરંતુ એ બુદ્ધિશાળી હતું એટલે એને જોયું કે ગુફાની અંદર પગલાની છાપ ગયેલી હતી પણ બહાર આવેલી હતી નહીં, એટલે વિચાર્યો કે કોઈ પણ પ્રાણી અંદર પ્રવેશ કરેલું છે, એને જવાની છાપ છે, પાછા આવવાની નથી। એટલે એક ઉપાય કરે છે અને જોરથી બોલે છે કે હે ગુફા, તું મને કેમ આવકારતી નથી? આપણે બંનેએ એક શરત નાખેલી કે જ્યારે હું બહારથી આવું ત્યારે ગુફા તારે મને બોલાવવાનો, જે દિવસ તું મને નહીં બોલાવ એ દિવસ હું ગુફામાં આવીશ નહીં। આવું અંદર બેઠેલો સિંહ સાંભળે છે અને વિચાર કરે છે કે જો આ ગુફા નહીં બોલે તો શિયાળ ત્યાંથી ચાલ્યું જશે, તો લાવ હું જ એને બોલાવું। એટલે ગુફા
અંદરથી શિયાળને બોલાવે છે, એટલે કે સિંહ બોલતો હોય છે પણ ગુફાથી અવાજ નીકળે છે, અને શિયાળ આ સાંભળીને ત્યાંથી પલાયન થાય છે અને જતાં જતાં કહે છે કે આ જંગલમાં મને વૃદ્ધ અવસ્થા આવી પણ મેં ક્યારેય ગુફાને બોલતી સાંભળી નથી, એટલે કે ન બિલશ્ય વાણી ન કદાપી મેં શ્રુતા. દધીપુચ્છ નામનું શિયાળ બોલે છે કે ગુફાને ક્યારેય મેં બોલતી સાંભળી નથી. બરાબર, આવી એક વાર્તા છે જેમાં મુસીબતની પહેલાં જો માણસ યોગ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને રસ્તો નીકાળે તો એ માણસ તેમાં સફળ થાય છે. જો આપણે આખી વાર્તા અનુવાદ સ્વરૂપે જોઈએ. કસ્મચિત વને કોઈ એક જંગલમાં ખરનખર નામ સિંહ પ્રતિ વસ્તે, ખરનખર નામનો સિંહ રહેતો હતો. સહકદાચિત તે ક્યારેક ઇતસ્તત આમ તેમ પરિભ્રમત શુદ્ધાર્થ, ભૂખના કારણે આમ તેમ ફરતો હતો અથવા તો રખડતો હતો. ન કિંચિત આહાર અલભત, એને કોઈ પણ પ્રકારનો આહાર મળ્યો નહીં, જમવાનું ન મળ્યું. પછી સૂર્યાસ્ત સમયે સાંજ થવા આવી, સૂર્યનો અસ્ત થવા આવ્યો, આ સમયે એક મહતી ગુહા દ્રષ્ટવા, તેને એક મોટી ગુફા જોઈ. સ અચિંત્યત, એ વિચારવા લાગ્યો કે નૂનમ એ તસ્યા ગુહાયા, ખરેખર આ ગુફામાં રાત્રે કોપી જીવ આગચ્છતિ, કોઈ પણ જીવ આવશે. અત અત્રેવ નિગુધો ભૂતવા તિષ્ઠામિ ઇતિ, આથી અહીંયા જ સંતાઈને ઊભો રહું એમ, આવું ખરનખર નામનો સિંહ વિચાર કરે છે. એ તસ્મિત અંતરે આમ કરી ખરનખર સિંહ હતો તે ગુફામાં જઈને સંતાયો. એટલામાં ગુહાયા સ્વામી, ગુફાનો માલિક દધીપુચ્છ નામ શૃંગાલ, કોણ હતું? તો કે દધીપુચ્છ નામનું શિયાળ ત્યાં આવ્યું. સહ યાવત પશ્યતી, તેને ત્યાં આવીને જોયું કે તાવત ત્યાં સિંહપદ પદ્ધતિ, સિંહના પગલાની છાપ, ગુહાયા પ્રવિષ્ટા, ગુફામાં પ્રવેશેલી હતી પણ ન બહિર આગત અપશ્યત, પણ તેને બહાર આવતી જોઈ નહીં. પગલાની છાપ ગુફામાં પ્રવેશેલી જોઈ પણ બહાર આવતી ન જોઈ. શૃંગાલ અચિંત્યત, શિયાળ વિચારવા લાગ્યું કે અહો અરે વિનિષ્ટો અસ્મિ, મારો વિનાશ થયો, અથવા અરે હું હવે મરાયો. નૂનમ બિલે સિંહ અસ્તિ, ખરેખર આ ગુફામાં સિંહ છે. તર્કયામી, એવું મારું માનવું છે, એવું મારો તર્ક, એવું મને લાગે છે. તત્કિમ કરવાની, તો હવે શું કરવું જોઈએ? એવમ વિચિત્ય, આમ વિચારીને દૂરસ્થ રવ કરતું, દૂર ઊભા રહીને તે અવાજ કરવા લાગ્યો. ભોબિલ ભોબિલ, હે ગુફા હે ગુફા, કિમ ન સ્મરણસી, શું તને સ્મરણ નથી, શું તને યાદ નથી? યન્મયા ત્વયા સહ, મેં તારી સાથે સમય એટલે કે શરત કરેલી છે, કૃતોસ્તિ કરેલી, કે યદા અહમ, કે જ્યારે હું બાહ્યાત પ્રત્યાગમિષ્યતિ, બરાબર, કે જ્યારે હું બહારથી પાછો આવું તદા ત્વમમાં આકર્ષસી, ત્યારે તું મને આકર્ષ એટલે કે બોલાવીશ. અને યદી ત્વમ, અને જે દિવસ જો તું મને નહીં આહ્યતી, ન આહ્યતી એટલે જો તું મને નહીં બોલાવ, તઈ અહમ દ્વિતીય બિલમ યાસ્યામી, તો હું બીજી ગુફામાં ચાલ્યું જઈશ. આમ દૂર ઊભા રહીને શિયાળ બોલે છે કે હે ગુફા, તને યાદ નથી મેં તારી સાથે શરત કરેલી છે કે જ્યારે હું બહારથી આવું ત્યારે તારે મને બોલાવવાનો, આવકારવાનો, અને જે દિવસ તું મને નહીં આવકારે તેદી હું બીજી ગુફામાં ચાલ્યો જઈશ. આ બધો જ સિંહ છે તે અંદર ગુફામાં